સુરતના લિંબાયત ખાતે આવેલ ઓમનગરમાં શાહીનબાગનું નિર્માણ કરી છેલ્લા એક સપ્તાહથી મહિલાઓ સીએએ એનઆરસી અને એનપીઆરનો વિરોધ કરી રહી છે. ત્યારે આ મહિલાઓના વિરોધ પ્રદર્શનમાં વધુને વધુ મહિલાઓ સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી જોડાઈ રહી હોય તંત્ર પણ હરકતમાં આવી ગયું છે અને સમગ્ર ધરણા પર પ્રદર્શન પર નજર રાખી રહ્યું છે. સીએએ એનઆરસી અને એનપીઆરનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. દિલ્હીના શાહીનબાગ સહિત દેશના મોટાભાગના શહેરોમાં શાહીનબાગનું નિર્માણ થયું છે. શાહીનબાગમાં મહિલાઓ મોટી સંખ્યામાં છેલ્લા બે મહિનાથી ધરણા પ્રદર્શન કરી રહી છે. તે દેશના અન્ય શહેરોમાં પણ મહિલાઓએ ભેગા મળી સીએએ એનઆરસી અને એનપીએના વિરોધમાં ધરણા પ્રદર્શન શરૂ કર્યા છે. સુરતના શાહીનબાગ લિંબાયતના ઓમનગર ખાતે ત્યારે છેલ્લા 8 દિવસથી મહિલાઓ મક્કમતા સાથે ધરણા પ્રદર્શન કરી રહી હોય તંત્ર પણ તેઓ પર નજર રાખી બેઠું છે. આ સમગ્ર ધરણા પ્રદર્શન પર બારીકાઈથી નજર કરાઈ રહી છે. ત્યારે 8 દિવસ થઈ ગયા છતાં પણ મહિલાઓના ધરણા પ્રદર્શન ચાલુ છે ત્યારે શું કહે છે મહિલાઓ તે અંગે જાણીએ. ત્યારે 8-8 દિવસથી સુરતમાં મહિલાઓ ધરણા પ્રદર્શન કરી રહી હોય તો દિલ્હીના શાહીનબાગમાં 2 મહિનાથી મહિલાઓ દ્વારા સીએના વિરોધમાં ધરણા પ્રદર્શન કરી રહ્યા હોય સરકાર આ મામલે વહેલામાં વહેલી તકે નિવેડો લાવે તેવી માંગ ઉઠવા પામી છે. અઝર કુરેશી જી 24 ન્યૂઝ.